હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં તમે ટાઇટલ એકદમ બરાબર વાંચીને આવ્યા છો કે ગમે તેવી કમજોરી હોય, ગમે તેવી નબળાઈ હોય ને, શરીરમાં જળ મૂળમાંથી કાઢી ફેંકીશું. જી હા મિત્રો, માત્ર એક જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને એ વસ્તુ ઘરમાં ઉપલબ્ધ છે. જી હા, આ માટે કોઈ કેપ્સ્યુલ ખાવાની જરૂર નથી, કોઈ પ્રોટીનના શેક પીવાની જરૂર નથી, કોઈ ડબલાઓ પાવડર જે મળે છે ને એ પીવાની જરૂર નથી, કે કોઈ 10-12 વસ્તુઓનું મિશ્ર કરીને પાવડર બનાવ્યો ને એને પીવાની પણ જરૂર નથી. એક જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને તમારા શરીરની ઘણી બધી સમસ્યાઓ, ઘણી એટલે ઘણી બધી સમસ્યાઓ દૂર થશે, અને સાથે સાથે નબળાઈ રહેતી હોય, થાક રહેતી હોય, થાક રહેતો હોય, આખા દિવસ શરીરમાં સુસ્તી રહેતી હોય, ઘણીવાર તો એટલી નબળાઈ હોય કે શરીરમાં ઊભા ઊભા ચક્કર આવી જાય છે, જાણે પડી જઈશું હમણાં, ઊભા નથી રહી શકતા, આવી નબળાઈ રહેતી હોય, ઘણા લોકોને લો બીપીની સમસ્યા રહેતી હોય, ઘણા લોકોને લોહીની કમીની સમસ્યા રહેતી હોય, ઘણા લોકોને પાચનની સમસ્યા રહેતી હોય, આ ઉપરાંત શક્તિ નથી એવી સમસ્યા રહેતી હોય, આવી તમામ સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ છે અને એના વિશે આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો બીજી વાતો ન કરતાં શરૂ કરીએ આજનો વિડીયો. શું લેવાનું છે? વસ્તુનું નામ તમને જણાવી દઉં, એ વસ્તુનું નામ છે કિસમિસ. જી હા મિત્રો, બીજી ભાષામાં ગુજરાતીમાં સમજાવીમાં કહું ને તો સૂકી દ્રાક્ષ. ખૂબ જ સરળતાથી અને કિંમતમાં ખૂબ જ સસ્તો સૂકો મેવો છે આ. તેને દ્રાક્ષ, જે આપણે હિન્દીમાં અંગૂર અને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહીએ છીએ, તે બજારમાં મળતી દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. હવે દ્રાક્ષ છે એ તમને ખબર છે દરેક સિઝનમાં લગભગ અવેલેબલ હોતી નથી, તો તેને આપણે દરેક સિઝનમાં ઉપયોગ કઈ રીતે કરવો? હવે એ સૂકવેલી દ્રાક્ષ કે જેને આપણે કિસમિસ કહીએ છીએ કે સૂકી દ્રાક્ષ કહીએ છીએ, આ સૂકી દ્રાક્ષને આપણે ઉપયોગમાં લેવાની છે. કઈ રીતે અને શું કરવાનું એ કહી દઉં. રાત્રે તમારે 15-20 દાણા કિસમિસને લઈ અને પાણીમાં પલાળી દેવાના છે અને વહેલી સવારે ઉઠી એને સરસ મજાની ઉઠીને સીધી જ ચાવી ચાવીને ખાઈ જવાની છે અને પાણી પી જવાનું છે. ધેટ્સ ઇટ. 15 દિવસ આ પ્રયોગ કરો, તમારી અંદર એક નવી જ શક્તિનો સંચાર થશે, જબરજસ્ત એનર્જી આવી જશે, સુસ્તી છે, નબળાઈ છે, કમજોરી છે ટોટલી તમામ દૂર થઈ જશે અને તમને શરીર એકદમ ઉર્જાવાન લાગશે, એકદમ તમે શક્તિશાળી બની જશો એવો તમને અનુભવ થશે. સાથે સાથે કહેવા જાઓ ને મિત્રો તો લો બીપીના જે પેશન્ટ હોય ને તે ચોક્કસથી આ પ્રયોગ કરજો, તેમની નબળાઈ, તેમનું લો બીપીની સમસ્યા છે ને તો જળ મૂળમાંથી ગાયબ થઈ જશે. સાથે સાથે લોહીની કમીની જે લોકો પીડાય છે તે લોકો પણ આ પ્રયોગ કરજો, તેમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ તમારા શરીરમાં ઊંચું આવશે, નબળાઈ દૂર થશે અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ અને શરીરમાં એક નવી જ ઉર્જા તમારે પ્રાપ્ત થશે. તો કિસમિસનો પ્રયોગ ચોક્કસથી આજથી જ શરૂ કરી દો અને તેના ફાયદાઓનો ચોક્કસથી લાભ લો. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અન્ય સાથે શેર કરજો જેથી બીજાને પણ આ લાભ મળી શકે.